સુરતમાં વિજિલન્સની ટીમ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. કોસંબાના ધામદોડ પાટિયા પાસે ચેકિંગ દરમિયાન વીજ કંપનીની વિજિલન્સની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. પાણી માફિયાઓ દ્વારા આ હુમલો કરવામાં આવતા ઇજનેર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ કેમેરામેનને ઇજા પહોંચી છે. 20 ટીમ બનાવીને અલગ અલગ વિસ્તારમાં વિજિલન્સની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન પાણી માફિયાઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. તે સાથે જ ગાડી પર સળિયા પણ મારવામાં આવ્યા હતા. તો પાણી માફિયાઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. અગાઉ હોટલમાં વીજ કરંટથી બે લોકોના મોત પણ થયા હતા. આપને જણાવીએ, 20 ટીમ બનાવીને અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વીજ કંપનીના કોર્પોરેશન વિજિલન્સની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. ત્યાં ચેકિંગ દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. પાણી માફિયાઓ દ્વારા આ હુમલો કરાયો છે. વીસ ટીમો બનાવીને અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઇજનેર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અને કેમેરામેનને ઇજા પહોંચી છે. આપને જણાવી દઈએ, શખ્સોએ ગાડી પર પણ હુમલો કર્યો હતો અને તોડફોડ મચાવી હતી. પાણી માફિયાઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. અગાઉ હોટેલમાં વીજ કરંટથી બે લોકોના મોત પણ થયા હતા.